હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 2 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબર ની ચેનલ ઉપર થી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસારણ. ભુજ ના ગૃહિણી અનિતા પૂજારા ની જાગૃતિ ની વાત સાંભળવા જેવી છે. અનિતા બેન ની જાગૃતિ થી ઠગાઈ થી બચી ગયા છે. જુઓ ઠગે કઈ રીતે ઠગાઈ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જાગૃત વ્યક્તિ હોય અને લાલચમાં ન ફસાય તો ઠગાઈ થી બચી શકે. એક ગૃહિણી અનિતા પૂજારી જે ભુજના છે, તેમણે તેમની સાથે બનેલ બનાવનું વર્ણન કરી અન્યને જાગૃત કરવા સારા નાગરિક તરીકેની ફરજ અદા કરી છે. તેમના જ શબ્દોમાં સાંભળીએ. ઓડિયો ફ્રેન્ડ્સ, હું પૂજારા અનિતા. આજે સવારે મારાથી એક એવી ઘટના બની જે હું તમારી સાથે શેર કરું છું. આજે સવારે મને કોલ આવ્યો કે તમે જીતીશ પૂજારાના મિસિસ બોલો છો અને મને એમને 25,000 રૂપિયા આપવાના છે જે મેં એમની પાસેથી ઉધાર લીધા હતા. તો એમણે કહ્યું છે કે મારી મિસિસના ખાતામાં તમે ટ્રાન્સફર કરી આપો જેથી હું તમને તમારા ખાતામાં ટ્રાન્સફર કરું છું. તો મેં એમને કહ્યું તમને સેના બેટે આપવાના છે જીતીશને પૈસા એ કહો. તો એણે મને એ વાતનો જવાબ ન આપ્યો અને 20,000 રૂપિયા મારા ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા અને મને કહે કે તમે જોઈને કહો કે આવી ગયા કે નહીં પૈસા. તો ટેક્સ્ટ મેસેજમાં મને બતાવે છે કે 20,000 રૂપિયા આવી ગયા. તો મેં એમણે કહ્યું કે હા પૈસા આવી ગયા છે. તો એ કે હવે હું તમને બીજા 5,000 રૂપિયા ટ્રાન્સફર કરું છું. આ જોવા માટે મેં તમને 20,000 ટ્રાન્સફર કર્યા હતા કે આવ્યા કે નહીં. તો મને થોડી એવી લાઇટ થઈ કે જોવું જ હોય તો એ 1 રૂપિયો મને મૂકે, 20,000 રૂપિયા શું કામ ટ્રાન્સફર કર્યા છે. તો એમ મારા બીજા પણ 5,000 રૂપિયા એને મારા ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા અને જોયું તો એ 5,000 ની જગ્યાએ 50,000 હતા. પછી એમણે મને ફરીથી કોલ કર્યો કે 5,000 ની જગ્યાએ 50,000 રૂપિયા આવી ગયા છે ભૂલથી, તો તમે મને 45,000 રૂપિયા રિટર્ન કરો. તો મને ડાઉટ તો ગયો કે 5 ની જગ્યાએ 50 કેવી રીતે કોઈ બી મૂકી શકે એમ. ને મને એક દલીલ કરવા લાગ્યા કે મને હમણાં જ 45,000 રૂપિયા પરત કરો, મને બીજાને પણ પેમેન્ટ કરવાનું છે. તો મેં કહ્યું ના, હું જીતીશથી વાત કરી લઉં પછી હું તમને પરત કરું છું. તો કે ના, હમણાં જ કરો મને. એટલે મેં એમણે કહ્યું કે હું જીતીશથી વાત કર્યા વગર 1 રૂપિયો પણ તમને ટ્રાન્સફર નહીં કરું. તો પછી એમણે કોલ કાપી નાખ્યો અને ટેક્સ્ટ મેસેજમાં બંને બતાવે છે 1 20,000 ની એન્ટ્રી અને 1 50,000 ની એન્ટ્રી. પછી મને થયું કે લાવો હું બેલેન્સ ચેક કરી લઉં કે આવ્યા છે કે શું. તો એનામાં મને બતાવતા નથી પૈસા એ. એટલે આવી રીતે કોઈ ફ્રોડ તમને કોલ કરે તો થોડાક જાગૃત રહેજો અને મારો આ મેસેજ તમારા પરિવાર અને મિત્રોને શેર કરજો. ધન્યવાદ. જો અનિતાબેન ઠગની વાતમાં આવી જઈ પૈસા પરત કરત તો તેમના અકાઉન્ટમાંથી તમામ રકમ ઉપડી જાત. તેથી અનિતાબેન કોઈ લાલચમાં આવ્યા વગર અને સમજણ બતાવી અને પૂરી મક્કમતાથી ઠગની વાતોનો સામનો કર્યો તેથી તેમની સાથે થનારી ઠગાઈથી બચી ગયા છે. તો દરેક નાગરિકે અનિતાબેન સાથે જે ઠગાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે તેનાથી બચવું જોઈએ. ન્યૂઝ ચેનલ અનિતાબેનની જાગૃતિને બિરદાવે છે. મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું. અમે મચ્છરદાનીમાં સુઈશું. અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.